અમારા દાદાએ 1982 માં જમીન લીધેલી હતી જી, અને ઈ અત્યારે જે ભાઈ છે અત્યારે જમીન નથી ખાતે કરતો, તો પૈસા એના પૂરા પૂરા પેમેન્ટ કરી દીધેલું છે અને અત્યારે કબજો મારી પાસે છે. બિન ખેડૂત હોય અને જો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હોય અને જો એને એન્ટ્રી ન પડાવી હોય તો એ એન્ટ્રી હવે પડવાની શક્યતા ઓછી રહેલી છે અને દસ્તાવેજનો અમલ કરવાની શક્યતા ઓછી છે. પરંતુ એના સિવિલ રાઇટ્સ હંમેશા હોય છે, કારણ કે જે અવેજ આપ્યો છે તે અવેજનો બોજો એ વેચનાર પર હંમેશા જળવાયેલો રહે છે. પરંતુ એ આખો કાયદાનો પ્રશ્ન વ્યક્તિગત થઈ જાય કે કેવા સંજોગોમાં કેવી રીતે થયું છે. પણ બિન ખેડૂતે જો કોઈ દસ્તાવેજ કરાયો હોય તો એને અમલ કરવો મુશ્કેલ છે, પણ એના સિવિલ રાઇટ્સનો અંત આવતો નથી. એટલે જ્યાં સુધી સિવિલ કોર્ટમાં એવો વેચાણ દસ્તાવેજ રદ ન થાય ત્યાં સુધી એ વેચાણ દસ્તાવેજ અમલમાં રહે છે, પરંતુ એની એન્ટ્રી પડી શકતી નથી. જી અમિતભાઈ, આપ જી જી જી, થેન્ક યુ સો મચ ફોર યોર ક્વેશ્ચન, થેન્ક યુ. નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ દેશભરની તમામ નામદાર હાઈકોર્ટો દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી તથા મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખો સહિતનું માસિક મેગેઝિન એટલે લેન્ડલોઝ જજમેન્ટ, પ્રકાશક રેમ્બો પબ્લિકેશન, ચીફ એડિટર એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી. આપની કોપી બુક કરાવવા માટે આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 7878620405.